चलो बाळको बधा भाषानी चोपड़ी काढ़ो जुओ बराबर। हवे एमां आजे आपणे शुं लखवानुं छे क पाना नंबर 14 कयुं पाना नंबर खोलवानुं छे 14 बराबर। જો પહેલામાં તો ક તમારો લખેલો છે કાળા અક્ષરથી બરાબર ને, ચલો પછી એની બાજુમાંથી ટપકા ટપકા ચાલુ થાય છે તો આપણે એની પર પેન્સિલ ફેરવવાની છે, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ક કમળ નો ક, શું લખવાનું છે ક કમળ નો ક, ટપકા પર પેન્સિલ ફેરવવાની, બોલતા જવાનું અને લખતા જવાનું ક કમળ નો ક, શું બોલવાનું છે ક કમળ નો ક, ટપકા પર પેન્સિલ ફેરવવી જોઈએ છે, કોઈએ પણ આજુબાજુ ફેરવવાની નથી અને જુઓ બે ભૂરી લીટી આપેલી છે, બે ભૂરી લીટીની વચ્ચે તમારો કમળ નો ક લખાવવો જોઈએ બરાબર। તમે ટપકા પર ફેરવશો એટલે તમારું બે ભૂરી લીટીની વચ્ચે તમારું લખાશે, બોલતા જવાનું અને લખતા જવાનું, શું લખ્યું આપણે ક કમળ નો ક, આપણે ક કમળ નો ક, બોલતા જવાનું અને લખતા જવાનું ક કમળ નો ક, કોઈએ પણ બોલ્યા વગર લખવાનું નથી કમળ નો ક, ક કમળ નો ક, ક કમળ નો ક બરાબર, ટપકા પર જ પેન્સિલ ફેરવજો એટલે મસ્ત લખાશે ક કમળ નો ક, ક કમળ નો ક, કેટલી લાઈન પૂરી થઈ આપણી 3। હવે જુઓ નીચે આપણે ટપકા આપેલા નથી તો આપણે જાતે લખવાનું છે બરાબર, તો જાતે લખવામાં આપણે બે ભૂરી લીટી છે ને તેની વચ્ચે લખાવવું જોઈએ, ઉપર કે નીચે જવું જોઈએ નહીં। ચાલો બોલીને લખજો ક કમળ નો ક, એની બાજુમાં ક કમળ નો ક, એની બાજુમાં ક કમળ નો ક, બધાએ સરસ અક્ષર કાઢીને લખવાનું છે ક કમળ નો ક, ક કમળ નો ક, ક કમળ નો ક, ક કમળ નો ક, કઈ લાઈન પૂરી થઈ આપણી 4, ચોથી લાઈન પૂરી થઈ ને, ચોથી લાઈનમાં આપણે જાતે લખ્યું ટપકા વગર। ચાલો હવે આપણે લખીશું, હા ચાલો આપણે પાંચમી લાઈનમાં શરૂઆત કરીશું, ભૂરી લીટીને અટકીને બોલીને લખવાનું છે ક કમળ નો ક, એની બાજુમાં ક કમળ નો ક, પાછું એની બાજુમાં ક કમળ નો ક, બધાએ બોલીને લખવાનું છે, શું બોલવાનું છે ક કમળ નો ક, શું બોલવાનું ક કમળ નો ક, ક કમળ નો ક, ક કમળ નો ક, થઈ ગઈ પાંચમી લાઈન પૂરી, હવે કેટલી લાઈન બાકી રહી, એક જ બરાબર ને। ચાલો આપણે લખીશું એમાં પણ, બોલતા જાઓ ને લખતા જાઓ ક કમળ નો ક, બે ભૂરી લીટીની વચ્ચે જ લખવાનું છે ક કમળ નો ક, ક કમળ નો ક, ક કમળ નો ક, ક કમળ નો ક। ચાલો બધાનું પાન પૂરું થઈ ગયું, હવે નીચે જુઓ તારીખ આપેલી છે
જુઓ પાનું પૂરું થાય તો નીચે અહીંયા તારીખ આપેલી છે, દેખાય છે બધાને? તો આજે કઈ તારીખ છે? 8. તો લખવાનું બધાએ 8/7/21 બરાબર. તમારી બાજુમાં મમ્મી પાસે લખાવી દેવાની તારીખ, અને અને જુઓ એની બાજુમાં ઘરકામનું પાનું આપેલું છે, તો ત્યાં ઘરકામમાં પણ તમારે આવી રીતે બોલીને જ લખવાનું છે, અને લખાઈ જાય એટલે નીચે તારીખ મારી દેવાની, બરાબર?